Buju edit. તો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ની અંદર. તો આજે આપણે તમને શીખવવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ટેટર જોયું છે ઇંગ્લિશ ગુજરાતી મિક્સ લિરિક્સ વાળું, તો આ પ્રકારનું ટેટર આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવવાના છીએ. તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણા આવતા નવો વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયાથી લિરિક્સ લખવાની છે, તો આપણે પિક્સેલ એપનો યુઝ કરીશું. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તારાથી પિક્સેલ એપને ઓપન કરી અને તમારે જે ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. વચ્ચેની બાજુમાં જે ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે. નીચેવાળી જે લાઇન છે એની સ્ટાર્ટિંગમાં પિન પેન્સિલનું આઇકન છે પહેલા નંબર ઉપર, એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને આ રીતે હટાવવાનું છે. અને તમારા સોંગની જે પહેલી લાઇન છે, પહેલી લાઇનનો જે પહેલો શબ્દ છે એને તમારે પેસ્ટ કરી દેવાનો છે. ત્યાંથી આપણે ગુજરાતી ફોન કન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખી અને પેસ્ટ કરી દઈશું. અને તમને ગુજરાતી ફોન કન્વર્ટર વેબસાઇટ ઉપર આ પ્રકારનું ટેક્સ્ટ લખતા નથી આવડતું, તો એની ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે. તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો વિડીયો જોઈ અને તમે શીખી શકો છો. તો આ રીતે તમારા સોંગની જે પહેલી લાઇનનો પહેલો શબ્દ છે એને આ રીતે પેસ્ટ કરવાનો છે. આ રીતે પેસ્ટ કરી અને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનો છે. આ રીતે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી એની અંદર તમારે ફોન્ટ એડ કરવાનો છે. તો નીચેવાળી જે લાઇન છે, આઇકનની જે લાઇન છે એને તમારે આ રીતે સ્ક્રોલ કરવાની છે. આ રીતે આઇકનની જે લાઇન છે એના રીતે સ્ક્રોલ કરી અને તમારે એ બી ફોન્ટનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફોન્ટ એડ કરી લેવાનો છે. અને અહીંયાથી આપણે જેટલા પણ ફોન્ટ યુઝ કર્યા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે આ રીતે જે ગુજરાતી ફોન્ટ છે એના રીતે એડ કરી લેશું. એડ કરી અને અહીંયાથી એને તમારે સ્ટોક આપવાનો છે. જે ઓ લખેલો છે એને તમારે સ્ટોક આપવાનો છે. તો નીચેવાળી જે લાઇન છે એના રીતે સ્ટ્રોલ કરવાની છે. સ્ટ્રોલ કરી અને અહીંયાથી સ્ટોકનું આઇકન છે નીચેની બાજુમાં એની પર ક્લિક કરી અને તમારે સ્ટોકનું જે બટન છે એના રીતે ઓન કરવાનું છે. રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી એની બાજુમાં જે શેડોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને આ રીતે શેડોના બટનને ઓન કરીને રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણે જે ઓ લખેલો છે એને તમારે કોપી કરવાનો છે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવવાનું છે. નીચેવાળી જે લાઇન છે એની સ્ટાર્ટિંગમાં આવવાનું છે. અને અહીંયા તમારે ત્રીજા નંબર ઉપર જે કોપીનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે ઓ લખેલો છે એના અર્થે તમારે કોપી કરવાનો છે. કોપી કરી અને અહીંયાથી આપણે જે ઓ કોપી કરેલો છે, જે ઓને કોપી કરેલો છે એની પર ક્લિક કરી અને તમારે પહેલા નંબર ઉપર જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે. આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે પહેલી લાઇનનો જે પહેલો શબ્દ છે એના અર્થે હટાવવાનો છે. અને અહીંયા તમારે સોંગની જે પહેલી લાઇનનો બીજો શબ્દ છે એને તમારે લખી દેવાનો છે. તો આ રીતે ઇંગ્લિશમાં તમારે જે બીજો શબ્દ છે એને તમારે આ રીતે ઇંગ્લિશમાં લખવાનો છે. તો આ રીતે ઇંગ્લિશનું કીબોર્ડ કરી અને તમારે કેપિટલમાં આ રીતે સોંગની જે પહેલી લાઇનનો જે બીજો શબ્દ છે એના અર્થે લખી દેવાનો છે. ત્યાંથી આપણે અર્થે લખી દઈશું. તો અર્થે તમારે ઇંગ્લિશમાં લખવાનો છે, બરાબર. તો અહીંયાથી આપણે અર્થે ઇંગ્લિશમાં લખી દઈશું. ઓકે ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે એનો ફોન્ટ ચેન્જ કરવાનો છે. ઇંગ્લિશનો ફોન્ટ એડ કરવાનો છે. તો નીચેવાળી જે લાઇન છે એને અર્થે સ્ક્રોલ કરવાનો છે. આ રીતે સ્ટ્રોલ કરી અને અહીંયા તમારે એ બી ફોન્ટનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે ઇંગ્લિશ ફોન્ટ છે એને એડ કરી દેવાનો છે. ત્યાંથી આપણે અર્થે ઇંગ્લિશ ફોન્ટને એડ કરી દઈશું અને ઓકે ઉપર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણે જે ઇંગ્લિશમાં જે ટેક્સ્ટ લખેલું છે એની અંદર તમારે ટેક્સ્ટ ટુ એડ કરવાનું છે. તો અહીંયાથી નીચેવાળી જે લાઇન છે એને તમારે અર્થે સ્ટ્રોલ કરવાની છે. નીચેવાળી જે લાઇન છે એને અર્થે સ્ટ્રોલ કરી અને અહીંયા તમારે ટેક્સ્ટ ટુનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. તો આ રીતે ટેક્સ્ટ ટૂર ઉપર ક્લિક કરી અને તમારે ગેલેરીનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે ટેક્સ્ટ ટૂર ઉપર ક્લિક કરવાનો છે. અને તમારે ટેક્સ્ટ ટૂરનો જે ઉપરવાળો ભાગ છે એને તમારે આ રીતે ક્રોપ કરવાનો છે. તો કંઈક આ રીતે ક્રોપ કરી અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરીને આ રીતે ઉપરનો જે ભાગ છે એના અર્થે એડ કરી દેવાનો છે ટેક્સ્ટ ટૂરની અંદર. અને તમારે બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણે જે ઇંગ્લિશમાં ટેક્સ્ટ લખેલું છે બીજો શબ્દ છે એની સાઇઝ થોડીક આ રીતે વધારવાની છે. વધારી અને અહીંયાથી આપણે જે ઓ લખેલો છે જે પહેલું ટેક્સ્ટ છે એને તમારે આ રીતે બીજા ટેક્સ્ટની ઉપર બરોબર સેટ કરવાનું છે. સેટ કરી અને અહીંયાથી આપણે જે ઓ લખેલો છે એને તમારે કોપી કરવાનું છે. તો આ રીતે ઓ ઉપર ક્લિક કરવાનું છે. પહેલાં તમારે આ રીતે બરોબર સેટ કરી લેવાનું છે. સેટ કરી અને ઉપરની બાજુમાં જે ઓ લખેલો છે ઓ ઉપર ક્લિક કરવાનું છે. ઓ ઉપર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે કોપીનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે ઓ લખેલો છે એને કોપી કરી અને તમારે જે કોપી કરેલો ઓ છે એની પર ક્લિક કરીને પેન્સિલના આઇકન પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી જે ઓ લખેલો છે એને હટાવી અને અહીંયા તમારે સોંગની જે પહેલાં લાઇનનો ત્રીજો શબ્દ છે એના અર્થે પેસ્ટ કરવાનો છે. તો અર્થે ત્રીજા શબ્દને પેસ્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે ત્રીજો શબ્દ છે એને તમારા અર્થે બીજા શબ્દને નીચે બરોબર સેટ કરી લેવાનો છે. તો અહીંયાથી આપણે અર્થે બરોબર સેટ કરી લેશું. સેટ કરી અને ઉપરની બાજુમાં જે ઓ લખેલો છે ઓ ઉપર ક્લિક કરવાનો છે. ઉપરની બાજુમાં જે ઓ લખેલો છે એની પર ક્લિક કરી અને તમારે કોપી કરવાનો છે. નહીં તો આ રીતે કોપીના આઇકન પર ક્લિક કરવાનું છે. કોપીના આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે ઓ કોપી કરેલો છે એની પર ક્લિક કરી અને તમારે એને નીચેની બાજુમાં લાવવાનો છે. અને તમારે નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી જે ઓ લખેલો છે એને હટાવી અને તમારે કેપિટલમાં ફક્ત ને ફક્ત સી લખવાનો છે. તો આ રીતે સી લખી દેવાનું છે કેપિટલમાં. આ રીતે
કેપિટલમાં સી લખીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી એને તમારે એનો જે ફંડ છે એને ચેન્જ કરવાનો છે. તો નીચેવાળી જે લાઈન છે એના અર્થે સ્ટ્રોલ કરવાનું છે. સ્ટ્રોલ કરી અને તમારે એ બી ફંડનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે જે પાંદડાવાળો ફંડ છે એને એડ કરી દેવાનું છે. ત્યાંથી આપણે અર્થે પાંદડાવાળો જે ફંડ છે એને એડ કરી દઈશું. અને અહીંયા તમારે પાંદડાવાળો જે ફંડ છે એને આ રીતે એડ કરવાનો છે. ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી જે પાંદડું એડ કર્યું છે એની સાઈઝ થોડીક આ રીતે વધારે દેવાની છે. અને અહીંયાથી એને તમારે આ રીતે રોટેટ કરવાનું છે. આ રીતે આટલું રોટેટ કરી અને અહીંયાથી આપણે જે પહેલી લાઈનનો જે બીજો શબ્દ છે એની ઉપર તમારે આ રીતે બરોબર સેટ કરવાનું છે. પહેલી લાઈનનો જે બીજો શબ્દ છે એનો જે પહેલો અક્ષર છે એની ઉપર તમારે આ રીતે બરોબર સેટ કરી લેવાનું છે પાંદડાને. અને અહીંયા તમારે જે ટેક્સ લખેલું છે એની નીચે તમારે આ રીતે પાંદડાને લઈ જવાનું છે. તો આ રીતે પાંદડાને નીચે લઈ જવાનું છે અને ટેક્સને ઉપર લાવવાનું છે. તો અહીંયા તમારે જે નીચેવાળી લાઈન છે એના રીતે સ્ટ્રોલ કરવાની છે. આપણે જે પાંદડું છે એને ટુ બેક કરવાનું છે. સેન્ડ ટુ બેક કરવાનું છે. તો અહીંયા તમારે નીચેવાળી જે લાઈન છે એના અર્થે સ્ટ્રોલ કરવાની છે. આ રીતે નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરી અને તમારે નીચેની બાજુમાં જે ટુ બેકનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે પાંદડાને પાછળ લઈ જવાનું છે. અને આ રીતે ટેક્સને ઉપર લાવવાનું છે. તો અહીંયાથી આ રીતે ઉપર લઈ જઈએ અને તમારે જે પાંદડું છે એની અંદર તમારે ટેક્સ્ટ એડ કરવાનું છે. તો નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરી અને તમારે નીચેની બાજુમાં જે ટેક્સ્ટનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે ગેલેરીનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી અને અહીંયાથી તમે જે બીજા શબ્દની અંદર જે ટેક્સ્ટ યુઝ કર્યું છે એ ટેક્સ્ટ તમારે પાંદડાની અંદર એડ કરવાનું છે. તો આ રીતે ઉપરવાળો જે ભાગ છે એના અર્થે ક્રોપ કરી અને આ રીતે આટલું ટેક્સ્ટ એડ કરવાનું છે. એડ કરી અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણે જે પાંદડું એડ કર્યું છે એને તમારે કોપી કરવાનું છે. ત્યારે સ્ટાર્ટિંગમાં આવી અને તમારે ત્રીજા નંબર પર કોપીનું આઇકન છે એની પર ક્લિક કરીને અર્થે પાંદડાને કોપી કરી અને અહીંયાથી જે કોપી કરેલું પાંદડું છે એને તમારે અર્થે રોટેટ કરવાનું છે. નીચેની બાજુમાં રોટેટ કરી તો આ રીતે પાંદડાને આટલું રોટેટ કરી અને તમારે જે પહેલી લાઈનનો જે બીજો શબ્દ છે એની પાછળ તમારા અર્થે પાંદડાને બરોબર સેટ કરી લેવાનું છે. જે પાછળનું એ લખેલો છે એની નીચે તમારા અર્થે બરોબર સેટ કરી લેવાનું છે પાંદડાને. અને અહીંયાથી એને પણ તમારે ટુ બેકના આઇકન પર ક્લિક કરીને અર્થે પાંદડાને ટુ બેક કરી દેવાનું છે. ટુ બેક કરી અને અહીંથી જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એને તમારે પીએનજી બનાવવાનું છે. તો અહીંયાથી તમારે ચોથા નંબરનું જે આઇકન છે નીચેની બાજુમાં એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે બીજા નંબર પર જે ટ્રાન્સપ્રિટ લખેલું છે એની પર ક્લિક કરીને અર્થે બેકગ્રાઉન્ડને પીએનજી બનાવી અને તમારે ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે સોંગની જે પહેલી લાઈન છે એના અર્થે અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે. આ રીતે અલ્ટ્રા ઉપર સેવ કરી અને તમારે સોંગની જે બીજી લાઈન છે એને લખવાની છે. તો અહીંયાથી તમારે ઉપરની બાજુમાં જે ઓ લખેલો છે ગુજરાતીમાં ઓ લખેલો છે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે એ લખેલો છે એ ઉપર ક્લિક કરી અને તમારે એડિટ ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે જે એ લખેલો છે એને હટાવી અને તમારે સોંગની જે બીજી લાઈનનો પહેલો શબ્દ છે એને તમારે આ રીતે લખી દેવાનો છે. ત્યાંથી આ રીતે સોરી લખવાનું નથી, પેસ્ટ કરવાનું છે. આ રીતે પેસ્ટ કરી દેવાનું છે. આ રીતે પેસ્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે નીચેની બાજુમાં જે બીજા નંબરનો શબ્દ છે પહેલાનો જે બીજા નંબરનો શબ્દ છે એની પર ક્લિક કરવાનું છે. ઇંગ્લિશમાં લખેલો છે એની પર ક્લિક કરી અને તમારે પેન્સિલના આઇકન પર ક્લિક કરવાનું છે. અને આ રીતે બીજા શબ્દને આ રીતે હટાવવાનો છે. આ રીતે બીજા શબ્દને હટાવી અને તમારે સોંગની જે બીજી લાઈનનો બીજો શબ્દ છે એને તમારે લખવાનો છે. ત્યાર પછી તમારે ઇંગ્લિશ કીબોર્ડ કરી અને તમારે જે બીજો શબ્દ છે બીજી લાઈનનો જે બીજો શબ્દ છે એના અર્થે તમારે ઇંગ્લિશમાં કેપિટલમાં અર્થે ટાઈપ કરી દેવાનો છે. ત્યારથી આ રીતે ટાઈપ કરીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે નીચેની બાજુમાં જે ત્રીજા નંબરનો શબ્દ છે એને ચેન્જ કરવાની જરૂર નથી, કારણ કે બીજી લાઈનની અંદર પણ એ જ શબ્દ આવે છે. તો તમારે અલગ હોય તો ચેન્જ કરી દેવાનું છે. બાકી અહીંયાથી આપણે એ જ શબ્દ આવે છે તો ચેન્જ કરવાની જરૂર નથી. તો અહીંયાથી આપણે આ રીતે બરોબર સેટ કરી લઈશું જે ત્રણ ટેક્સ છે અને જે પાંદડા છે અને આ રીતે બરોબર સેટ કરી લઈશું. તો આ રીતે ત્રીજા શબ્દને બીજા શબ્દની નીચે બરોબર સેટ કરી અને તમારે જે ઉપરવાળો શબ્દ છે પહેલો શબ્દ છે અને તમારે આ રીતે બીજા શબ્દની ઉપર બરોબર સેટ કરી અને તમારે પાંદડાને પણ બરોબર સેટ કરી લેવાનું છે. બે પાંદડાને આ રીતે બરોબર સેટ કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો આપણે સોંગની બીજી લાઈન બની અને રેડી થઈ ગઈ છે. એના તમારે ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે બીજી લાઈનને અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે. તો સેમ તમારે આ જ રીતે અહીંયાથી આપણે તમને બે લાઈનો લખી અને બતાવી છે. એ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય અને તમારે લખી દેવાનું છે. તો તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય અને લખી અને તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તાર રીતે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનો છે. તો છેલ્લે જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરીને રેઝોલ્યુશનની અંદર 1080x2340 રાખી અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે. તો આ રીતે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ઓડિયોના આઇકન પર ક્લિક કરવાનું છે. અને તમે પિક્સેલ એપની અંદર જે સોંગના આધારે તમે લિરિક્સ લખી છે એ સોંગને એડ કરી દેવાનું છે. તો આ રીતે અહીંયાથી આપણે અર્થે એ સોંગને એડ કરી લઈશું. આ રીતે એ સોંગને એડ કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને ઇમેજિન વિડીયો પર ક્લિક કરવાનું છે. અને તમારે એક ફોટો એડ કરી લેવાનો છે. તો અહીંયાથી જે ફોટો છે તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે ફોટાને એડ કરી લેવાનું છે. ફોટાને એડ કરી અને અહીંયાથી આપણે જે ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. ત્યાં સુધી કરી અને તમારે
સ્ટાર્ટિંગમાં આવવાનું છે. અહીંયાથી આપણે લિરિક્સ એડ કરવાનું છે. ત્યાંથી તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર ગાવાનું કઈ જગ્યા ઉપરથી સ્ટાર્ટ થાય છે. જે જગ્યા ઉપરથી સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. આ રીતે એ જગ્યા ઉપર આવી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ઇમેજન વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. ઇમેજન વિડીયો ઉપર ક્લિક કરી અને તમારે જોવાનું છે પિક્સેલ એપનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે. એની અંદર જઈ અને અહીંયાથી આપણે જે સોંગની પહેલી લાઈન લખી છે એને આ રીતે એડ કરી દેવાનું છે. ત્યાંથી આપણા સોંગની જે પહેલી લાઈન આપણે અહીંયાથી પિક્સેલ એપની અંદર લખી છે એના અર્થે એડ કરવાની છે. આ રીતે એડ કરી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને બીજા નંબર પર જે રોટેટનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે સોંગની લાઈનને માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી અને તમારે સોંગની લાઈનની ઉપરની બાજુમાં આ રીતે સ્લાઇડ કરી અને ત્યાંથી અને તમારે આ રીતે ઉપરની બાજુમાં વચ્ચો વચ્ચે બરોબર સેટ કરવાની છે. અને ત્યાંથી એની સાઇઝ થોડીક આ રીતે વધારે દેવાની છે. આટલી સાઇઝ કરવાની છે. તો આ રીતે આટલી સાઇઝ વધારી અને તમારે બેક આવવાનું છે. બેક આવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે. તો અહીંયાથી આપણે આ રીતે સોંગને પ્લે કરીને જોઈ લઈશું. તો અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઈન છે અહીંયાથી 2:70 સુધી ચાલે છે. તો આ રીતે લેન્થને વધારી અને આ રીતે 2:70 સુધી કરવાની છે. 2:70 સુધી કરીને આ રીતે 2 આંગળીઓ ભેગી કરી અને અહીંયાથી સોંગની જે લાઈન છે એની સાઇઝ થોડીક આ રીતે નાની કરવાની છે. આ રીતે નાની કરી અને અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે. તો અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી આપણે જે પહેલો ઇફેક્ટ આપવાનો છે એ તમને અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મની અંદર મળશે. તો આ રીતે નીચેની બાજુમાં જે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને તમારે ઉપરની બાજુમાં જે ઓક્સિલેટનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનો છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી એને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી દેવાનું છે. એડ કરી અને તમારે પહેલા નંબર ઉપર જે એંગલ લખેલું છે એંગલની જે લાઈન છે એના તમારા રીતે 180 ડિગ્રી કરવાની છે. તો આ રીતે એંગલની જે લાઈન છે એના અર્થે પરફેક્ટ 180 ડિગ્રી કરવાની છે. આ રીતે 180 ડિગ્રી કરી અને તમારે નીચેની બાજુમાં જે ફ્રેકરન્સી લખેલું છે એની પર ક્લિક કરી અને ફ્રેકરન્સીની જે લાઈન છે એના તમારા અર્થે ઓછી કરીને 1 કરી દેવાની છે. તો આ રીતે પરફેક્ટ અને 2 છે તો એના અર્થે 1 કરવાની છે. આ રીતે એક કરી નીચેની બાજુમાં જે મેગ્નિટ્યુડ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને લેયરની સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવીને ખોણામાં પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે સ્ટાર્ટિંગમાં 1 ક્રિફોર્મ આપવાનું છે. તો આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને તમારે લેયરની સ્ટાર્ટિંગમાં 1 ક્રિફોર્મ આપી અને તમારે લેયરની વચ્ચો વચાવવાનું છે. આ રીતે વચ્ચો વચાવી અને તમારે એક બીજી ક્રિફોર્મ આપવાની છે. બીજી ક્રિફોર્મ આપી અને ત્યાં સ્ટાર્ટિંગમાં જે પહેલી ક્રિફોર્મ આપી છે એની પર જવાનું છે. એની પર જઈ અને તમારે મેગ્નિટ્યુડની જે લાઈન છે એના તમારે 290 કરવાનું છે. તો આ રીતે પરફેક્ટ 290 કરી અને ત્યાંથી આપણે જે પહેલી ને બીજી ક્રિફોર્મ લગાવી છે એની વચ્ચો વચાવવાનું છે. આ રીતે વચ્ચો વચ્ચી અને તમારે નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને આ રીતે ઉપરની બાજુમાં 2 ગોળ ભેગા કરી અને આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે. આ રીતે ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવી અને તમારે એક બીજો ઇફેક્ટ એડ કરવાનો છે. તો આ રીતે એક સ્ટેપ બેક આવવાનું છે. આ રીતે એક સ્ટેપ બેક આવી અને તમારે ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે જોવાનું છે કલર એન્ડ લાઇટની અંદર. તો આ રીતે કલર એન્ડ લાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી અને તમારે ઉપરની બાજુમાં જે એક્સપોઝર અને ગામાનો જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનો છે. એની પર ક્લિક કરી અને અહીંયાથી એને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી દેવાનું છે. એડ કરી અને અહીંયાથી એના સેટિંગને ઓપન કરવાનું છે. આ રીતે એના સેટિંગને ઓપન કરી અને તમારે પહેલા નંબર ઉપર જે એક્સપોઝર લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે લેયરની સ્ટાર્ટિંગમાં 1 ક્રિફોર્મ આપવાનું છે. આ રીતે સ્ટાર્ટિંગમાં 1 ક્રિફોર્મ આપી અને તમારે લેયરમાં થોડુંક આગળ આવવાનું છે. આટલું આગળ આવવાનું છે. અહીંયાથી આપણે જે પહેલી ક્રિફોર્મ આપી છે એનાથી આટલું અંતર રાખવાનું છે. આટલું અંતર રાખી અને તમારે એક બીજી ક્રિફોર્મ આપવાની છે. આ રીતે બીજી ક્રિફોર્મ આપી અને અહીંયાથી સ્ટાર્ટિંગમાં જે પહેલી ક્રિફોર્મ આપી છે એની પર આવવાનું છે. એની પર આવી અને અહીંયાથી એક્સપોઝરની જે લાઈન છે એના દ્વારા આ રીતે બેક કરી દેવાનું છે. આ રીતે બેક કરી અને તમારે બેક આવવાનું છે. તો આ રીતે બેક આવી અને તમારે એક ત્રીજો ઇફેક્ટ એડ કરવાનો છે. તો આ રીતે પહેલાં બેક આવવાનું છે. બેક આવી અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરીને એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે જોવાનું છે બ્લરની અંદર. તો આ રીતે બ્લર ઉપર ક્લિક કરી અને તમારે મોશન બ્લરનો જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અને ત્યાં તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને એના સેટિંગની અંદર તમારે કશું નથી કરવાનું. અને તમારે એક ચોથો ઇફેક્ટ એડ કરવાનો છે. તો ફરીથી તમારે અહીંયાથી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે જોવાનું છે ડ્રોઈંગ એન્ડ એડ્સની અંદર. તો આ રીતે એની પર ક્લિક કરી આ રીતે એની પર ક્લિક કરી અને તમારે ગ્લો સ્કેનનો જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે ગ્લો સ્કેન ઉપર ક્લિક કરી અને ત્યાંથી એને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી અને તમારે એના સેટિંગને ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને ત્યાંથી પહેલા નંબર પર જે થ્રીશોલ્ડની લાઈન છે એના તમારા રીતે 0 કરવાની છે. 0 કરી અને તમારે લેયરની સ્ટાર્ટિંગમાં આવવાનું છે. આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં આવીને સ્ટાર્ટિંગમાં તમારે 1 ક્રિફોર્મ આપવાની છે. આ રીતે સ્ટાર્ટિંગમાં 1 ક્રિફોર્મ આપી અને લેયરની લાસ્ટમાં જવાનું છે. આ રીતે લાસ્ટમાં જઈએ અને તમારે એક બીજી ક્રિફોર્મ આપી અને ત્યાંથી થ્રીશોલ્ડની જે લાઈન છે એના તમારે 1 કરી દેવાનું છે. તો આ રીતે પૂરેપૂરી 1 કરવાની છે અને આ રીતે 1 કરીને બેક આવવાનું છે. આ રીતે બેક આવી અને તમારે એક લાસ્ટ ઇફેક્ટ એડ કરવાનું છે. તો ફરીથી ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે જવાનું છે ડિસ્ટોર્શન એન્ડ બોર્ડની અંદર. તો આ રીતે ડિસ્ટોર્શન એન્ડ બોર્ડની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે પિંચ બલ્જનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે. તો આ રીતે નીચેની બાજુમાં જે પિંચ બલ્જનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી અને તેના સેટિંગને ઓપન કરવાનું છે.
આરતે આના સેટિંગને ઓપન કરીએ અને તમારે બીજા નંબર પર જે સ્ટ્રેચ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. તો આરતે બીજા નંબર પર જે સ્ટ્રેચ લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે લેયરની સ્ટાર્ટિંગમાં આવવાનું છે. આરતે લેયરની સ્ટાર્ટિંગમાં આવીને સ્ટાર્ટિંગમાં તમારે ક્રિપમ આપવાની છે. સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને તમારે લેયરની વચ્ચો વચ્ચે જવાનું છે. આરતે વચ્ચો વચ્ચે બીજી ક્રિપમ આપવાનું છે. બીજી ક્રિપમ આપી અને તમારે જે સ્ટાર્ટિંગમાં પહેલી ક્રિપમ આપી છે એની પર આવવાનું છે. એની પર આવી અને તમારે સ્ટ્રેચની જે લાઈન છે એના આરતે પૂરેપૂરી એક કરી દેવાનું છે. એક કરી અને તમારે જે બીજા નંબરની ક્રિપમ છે એની પર જવાનું છે. વચ્ચો વચ્ચે ક્રિપમ આપી છે એની પર જઈ અને તમારે સ્ટ્રેચની જે લાઈન છે એના આરતે તમારે ઝીરો કરી દેવાનું છે. ત્યાંથી આરતે ઝીરો કરી દઈશું. તો આરતે પરફેક્ટ ઝીરો કરવાનું છે. ઝીરો કરી અને તમારે જે પહેલી અને બીજી ક્રિપમ લગાવી છે એની વચ્ચો વચાવવાનું છે. આ રીતે પહેલી અને બીજી ક્રિપમની વચ્ચો વચાવવાનું છે. આ રીતે વચ્ચો વચાવી અન્યથી નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે ટ્રાન્ઝેક્શન આઇકન પર ક્લિક કરીને આ રીતે ઉપરની બાજુમાં બે ગોળ ભેગા કરીને આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે. આ રીતે ઉપરની બાજુમાં બે ગોળ ભેગા કરવાના છે અને આ રીતે ટ્રાન્ઝેક્શન આપીને બેક આવવાનું છે. બેક આવી અન્યથી નીચેની બાજુમાં જે છેલ્લે રેડિયન્સ લખેલું છે રેડિયન્સ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે રેડિયન્સ ઉપર ક્લિક કરીને રેડિયન્સની જે લાઈન છે એને તમારે 2.500 કરી દેવાનું છે. આ રીતે 2.500 કરીને બેક આવવાનું છે. બેક આવી અન્યથી આપણે જેટલા ઇફેક્ટ લગાવેલા છે એને તમારે કોપી કરવાનું છે. ત્યાંથી આપણા સોંગની જે લાઈન છે એને લેન્થ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે આપણા સોંગની જે પહેલી લાઈન છે એને લેન્થ ઉપર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ ઉપર ક્લિક કરી નીચેની બાજુમાં જે 3 ડોટ્સ છે એની પર ક્લિક કરી અને અહીંથી લખેલું છે કોપી ઇફેક્ટ એની પર ક્લિક કરીને અર્થે ટોટલ ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે સોંગની જે બીજી લાઈન છે એને એડ કરવાની છે. તેથી તમારા સોંગની અંદર જ્યાંથી બીજી લાઈન સ્ટાર્ટ થાય છે જગ્યા ઉપર આવીને નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને મેજર વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંથી તમારા સોંગની જે પણ બીજી લાઈન હોય એને તમારા અર્થે એડ કરી દેવાનું છે. આ રીતે એડ કરી અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને રોટેડ આઇકન પર ક્લિક કરીને અર્થે સોંગની જે લાઈન છે એને અર્થે -90 ડિગ્રી રોટેટ કરી અહીંયાથી અને ઉપરની બાજુમાં અર્થે સ્લાઇડ કરી અને અહીંયાથી સાઈઝ થોડીક અર્થે વધારી દેવાનું છે. અને અર્થે એને વચ્ચોવચ્ચ બરાબર સેટ કરવાની છે. સેટ કરીને બેક આવવાનું છે. તો આ રીતે બેક આવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે બીજી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે. તો આ રીતે સોંગને પ્લે કરીને જોઈ લેવાનું છે. તો અહીંયાથી આપણા સોંગની જે બીજી લાઈન છે અહીંયાથી 5 અને 15 સુધી ચાલે છે. તો આ રીતે એને લેન્થને 5 અને 15 સુધી કરી અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાના છે. તો અહીંયાથી આપણા સોંગની જે લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. એની લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ્સ છે એની પર ક્લિક કરી અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરીને આ રીતે આપણે જે ઇફેક્ટને કોપી કર્યા હતા પહેલી લાઈનની અંદર જે ઇફેક્ટને કોપી કર્યા હતા એને તમારા રીતે બીજી લાઈનની અંદર પેસ્ટ કરી દેવાના છે. તો સેમ તમારે આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈન હોય એને તમારે એડ કરવાની છે અને એની અંદર તમારે ઇફેક્ટને લગાવી દેવાના છે. ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને લગાવીને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા સોંગની જેટલી પણ લાઈન હતી એને એડ કરીને આપણે એની અંદર ઇફેક્ટને પેસ્ટ કરી દીધા છે અને આપણું ટોટસ બની અને રેડી થઈ ગયું છે. તો કોપીરાઇટ ઇશ્યુના કારણે આપણે આખું ટ્યુટોરિયલ નથી બતાવતા. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો છે. ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય છે અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે લાઇટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે. તો બસ સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો. કારણ કે આપણે જેટલું પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો. અને જે લિંક છે કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજ્જુ એડિટ સર્ચ કરીને જોઈન કરી શકો છો. તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.